हेलो विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञानना आजना पीरियड में आपणे आगळना पीरियड में आपेला होमवर्कना जवाबोनी चकासणी करीशुं। एना माटे स्वापोथी पाठ बे प्रश्न नंबर पांच नीचेना प्रश्नोना एक वाक्य में उत्तर लखो। एमां पहेलो प्रश्न, पाचन तंत्रना सहायक पाचन अंगो कया कया छे? तो पाचन तंत्र में सहायक पाचन अंगों तरीके स्त्रावी ग्रंथिओ जेवी के लाड़ ग्रंथि, यकृत अने स्वादुपिंड छे। प्रश्न नंबर बे, सेल्युलोज शू छे? सेल्युलोज ए कार्बोदितनो एक प्रकार छे। नंबर त्रण, नाना आतरडाना शुरुआतना भागने शू कहे छे? तो नाना आतरडाना शुरुआतना भागने पक्वाशय कहे छे। नंबर चार, नाना आतरडामां कया कया पाचक रसो खोराकमां भळे छे? तो नाना आतरडामां पित्तरस, स्वादुरस अने आंत्ररस एम त्रण पाचक रसो भळे छे। नंबर पांच, मोटा आतरडामां सानुं शोषण थाय छे? तो मोटा आतरडामां अपाचित खोराकमां रहेला पाणी अने उपयोगी क्षारोनुं शोषण थाय छे। नंबर छ, જઠરની અંદરની દિવાલ સાના સ્ત્રાવ કરે છે? તો જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે। નંબર સાત, જઠરમાં રહેલા શ્લેષ્મનું કાર્ય શું છે? તો જઠરમાં રહેલા શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે રક્ષણ આપે છે। પ્રશ્ન નંબર આઠ, જઠરમાં સ્ત્રવતા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે? તો જવાબ આવે, જઠરમાં સ્ત્રવતો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને સક્રિય બનાવે છે। પ્રશ્ન નંબર નવ, પિત્તરસનું કાર્ય શું છે? તો પિત્તરસ નાના આંતરડામાં આલ્કીય માધ્યમ પૂરું પાડે છે તથા ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે। પ્રશ્ન નંબર દસ, અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે? તો અમીબામાં ખોટા પગ પ્રચલનમાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે। પ્રશ્ન નંબર છ, વ્યાખ્યા આપો। એમાં પહેલી, ખોરાક શરીરને પોષક તત્વો પૂરા પાડતા પદાર્થોને ખોરાક કહે છે। નંબર બે, પાચન શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે। પ્રશ્ન નંબર ત્રણ, પોષણ તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં કાર્યશક્તિ મેળવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાને પોષણ કહે છે। પ્રશ્ન નંબર સાત, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। એમાં પહેલો, રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો। તો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, તેને રસાંકુરો એટલે કે શોષણ કેન્દ્રો કહે છે। તેનું સ્થાન, રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા છે। કાર્ય, રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે, આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે। પ્રશ્ન નંબર બે, આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? તો ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે। ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવાની જરૂર નથી, તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે તેવો પદાર્થ છે। ગ્લુકોઝ રુધિરમાં શોષાય શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે, તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે। પ્રશ્ન નંબર ત્રણ, આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાવિષ્ટ છે? તો ખોરાકનું શોષણ, એમાં આવે નાનું આંતરડું। નંબર બે, ખોરાકને ચાવવાની ક્રિયા મુખ ગુહા। નંબર ત્રણ, ખોરાકનું સંપૂર્ણ પાચન નાનું આંતરડું, મળ નિર્માણ મોટું આંતરડું।
पाचनतंत्र दर्शाती आकृति में नाम निर्देश करो। एमा आ बाजू सौथी ऊपर नो एरो छे त्या अन्नळी, नीचे जठर, त्रीजा में स्वादुपिंड, एना पछी नानू आतरडू, पछी मोटू आतरडू, मळाशय अने मळद्वार। सामेनी बाजूनो पहेलो एरो पकवाशय अने बीजो एरो मोटू आतरडू। प्रश्न नंबर 5, मनुष्यना पाचन अंगो जणावो। तो मनुष्यना पाचन अंगो नंबर 1 मुख गुहा, जेमा आवे दांत, जीभ अने लाळ ग्रंथि। नंबर 2 अन्ननळी। नंबर 3 जठर। 4 नानू आतरडू। 5 मोटू आतरडू। 6 मळाशय अने मळद्वार। लाळ ग्रंथि, यकृत अने स्वादुपिंड जेवी स्रावी ग्रंथिओ सहायक पाचन अंगो छे। अहीं होमवर्कना जवाबोनी चकासणी पूर्ण थाय छे। आ उपरांत तमारे आजना होमवर्क में स्वापोथीमां पाठ 2 नो प्रश्न 7 ना बाकीना 6-10 प्रश्नों, ए उपरांत प्रश्न नंबर 8, प्रश्न नंबर 9, प्रश्न नंबर 10 अने प्रश्न नंबर 11 ना जवाबो पूर्ण करवाना छे, जेना जवाबोनी चकासणी आपणे आवता पीरियड में करीशुं।